એંગઝાઇટી એટલે શું છે જનરલી આપણા આ જે બિઝી સ્કેડ્યુલ છે તો આમાં એન્ઝાઇટી થાય છે પણ આપણને ક્યારેક ખબર પણ નથી હોતી એન્ઝાઇટીમાં શું થાય છે કે મોટાભાગે તમારા જે થોટ પ્રોસેસ છે એ બહુ ફટાફટ ચાલવા મળે રોકેટની સ્પીડથી જે છે એ ભાગવા મળે તમારા વિચારો જે છે બહુ તેજ ગતિથી ચાલવા મળે પરંતુ આ બધા જ લોકોને થતું હોય છે મોરલેસ જે છે એ આ બિઝી લાઈફની અંદર અને આપણા જે રીતના ખાણીપીણી છે જે રીતે આપણા લાઈફસ્ટાઈલ છે કે જેમાં મેક્સિમમ સ્ટ્રેસ આવતો હોય છે તો લગભગ જે છે એ બધા લોકોને થતું હોય છે પણ બધા લોકો જે છે આ એન્ઝાયટીથી ડિપ્રેશનના સ્ટેજ સુધી નથી પહોંચતા પણ ડિપ્રેશન જે છે ને બહુ સરળ શબ્દોમાં એક્સપ્લેન જો કરવું હોય તો એવું કરી શકાય કે ડિપ્રેશનનો મતલબ શું થાય કે જે આ એન્ઝાયટી છે કે જે નેગેટિવ થોટ્સ તમને રોકેટની સ્પીડથી આવે છે હવે આ જે થોટ્સ છે આ થોટ્સ કોન્સ્ટન્ટલી જે છે એ થી ત્રણ અઠવાડિયા સુધી કોન્સ્ટન્ટ રહે છે જે સમયગાળા દરમિયાન તમને જે છે એ ઘણા બધા નેગેટિવ વિચારો આવે છે તમને એવું થાય છે મારું જીવન સવ્યર્થ છે મારા ફ્યુચરમાં મારું કંઈ નહીં થઈ શકે આ બધા વિચારો તમને કોન્સ્ટન્ટ આવ્યા કરે છે અને જેના લીધે જે છે એ આપણે એવું વિચારીએ છીએ કે આપણું જીવન એકદમ વર્થલેસ છે તો આ જે ફિનોમિના છે આને જ જે છે એ મેડિકલ લેંગ્વેજમાં ડિપ્રેશન કહેવામાં આવે છે ડિપ્રેશન બીજું કંઈ નથી ડિપ્રેશન જ્યારે આવે છે તો આ નેગેટિવ થોટ્સને રોકવાના છે બસ આટલું જ કામ કરવાનું છે હવે કઈ રીતે રોકવાના સિમ્પલ કે થોટ્સ જે છે એના વિશે નહીં વિચારો પણ જો આટલું જ ઇઝી હોત તો તો સારું ના હોત હે ને લોકો કહે છે કે ભાઈ તમે મેડિટેશન વગેરે કરી લો બટ એનાથી એ સચ મને તો કોઈ ફાયદો નહોતો થયો કે ભાઈ મેડિટેશન કરવાથી કારણ કે મેડિટેશન કરો છો મનને શાંત કરવાની કોશિશ કરો છો બટ જેટલું મેડિટેશન કરો છો એટલી સ્પીડમાં પાછા થોટ્સ નેગેટિવ જે થોટ્સ છે થોટ્સ પાછા વધવા મળે છે તો કરવું શું જોઈએ આપણે બેઝિકલી તારક મહેતા જોઈ લો અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે છે એનું જે જૂના એપિસોડ છે કપિલ શર્માના એપિસોડ જોઈ લો નાના નાના જે શોર્ટ્સ છે એ જોઈ લો યુટ્યુબની અંદર તો આના કારણે શું થશે તમારું બેઝિકલી માઇન્ડ જે છે એ ડાયવર્ટ થશે ઇવન ડોક્ટર બી તમને સલાહ આપે છે કે તમે રનિંગ કરો કે તમે વોકિંગ કરો જેના કારણે એન્ડ ઓર ફેસ રિલીઝ થાય છે જે બેઝિકલી જે છે અંતસ્ત્રાવ બરાબર છે એ પણ એક જે છે એ પોઝિટિવ વાઇબ્સ આપે છે કે જે નેગેટિવ થોટ્સ છે એની સામે બસ લડવાનું છે બસ આટલું કરી લેશો એટલે જે છે એ ડિપ્રેશનમાંથી આપોઆપ ધીમે ધીમે બહાર આવી જશો હું